વિરામ પછી હવે વાત કરીશું ભવનાથના મેળા વિશે. મહાશિવરાત્રીના પાવન પર્વ પ્રસંગે ભક્તોનું ઘોડાપૂર ભવનાથના મેળામાં ચોથા દિવસે પણ ઉમટી પડ્યું છે. મોટી સંખ્યામાં શિવભક્તો બમ બમ ભોલેના નાદ લગાવીને જેમ જેમ મેળાની મુલાકાતે પહોંચી રહ્યા છે, તેમ તેમ વિવિધ આશ્રમો તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા દિવસ રાત ભોજનની વ્યવસ્થા ગોઠવી નંખાઈ છે. વળી આવતીકાલે શિવરાત્રી હોવાથી પણ ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચારે તરફ ભક્તિમય માહોલ હાલમાં છવાયેલો છે. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે ભવનાથ ધામથી અમારા સંવાદદાતા મહેન્દ્ર બગડા. મહેન્દ્ર, આવતીકાલે શિવરાત છે, શિવરાતનો પ્રસંગ છે, ત્યારે ભવનાથની અનુભૂતિ અત્યારે ભક્તોમાં કેવી જોવા મળી રહી છે? ચિરાગ, ચોથો દિવસ છે ભક્તોનું ઘોડાપૂર. તમે જે રીતે કેવી રીતે લાખો લોકો ભવનાથમાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો. અહીં સાધુઓએ પોતાની ધૂણી સવાર સવારમાં રમાવી દીધી છે. ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ જે બહાર દૂર દૂરથી જે સંતો આવે છે એ અહીં આવી ગયા છે. આ ઉપરાંત સવારનો સમય છે એટલે સ્વાભાવિક છે કે હાલ જે રાવટીઓ જે ચલાવે છે, સેવાભાવી સંસ્થાઓ છે, જે અલગ અલગ મંડળો છે, ત્યાંથી લોકોને સવારમાં નાસ્તો આપવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે બટેટા પૌવા ગાંઠિયાને નાસ્તો આપવામાં આવી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ઠેર ઠેર અહીં આ રીતની જે રાવટીઓ હોય છે લગાવવામાં આવી છે. અચ્છા, કેટલા લોકો માટે કરો છો સવાર? અમે સવારે 500 થી 700 માટે નાસ્તો કરીએ છીએ. 10:30-11 વાગ્યા સુધી નાસ્તો હોય, ત્યારબાદ ભોજન હોય અને ભજન બંને ચાલુ જ હોય છે. કેવું લાગે છે? બહુ આનંદ આવે છે ને. બારના માણસો આગે કે દૂર દૂરથી આવે છે અને બહુ આશીર્વાદ આપે છે. બહુ શરૂ થાય છે 2 કલાક સવારે અને સાંજે 2 કલાક. બતાવી શકો નટુભાઈ, બતાવો કેટલા, ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો આવી ગયા છે? કારણ કે આવતીકાલે મહાશિવરાત્રી છે. ઠેર ઠેર જે સાધુઓએ ધૂણી રમાવી છે ત્યાં અલગ અલગ દેશના અલગ અલગ જગ્યાએથી સાધુઓ આવ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં સાધુઓ સવાર સવારમાં પોતાની પૂજા અર્ચના પ્રાર્થનાઓ કરી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં બતાવો કે સાધુઓ ધૂણી રમાવીને બેઠા છે, પોતપોતાની જે નિત્યક્રમ પતાવીને હવે તમામ લોકો ધૂણા પર આવી ગયા છે. લોકો સાધુઓને જોવા માટે, શિવભક્તિ માટે આવી રહ્યા છે. ચિરાગ, તો ભક્તોનું ખાસું ઘોડાપૂર ઉમટ્યું છે. આવતીકાલે શિવરાત્રી અને ભવનાથની તળેટીમાં ભક્તોનું માનવ મહેરામણ અત્યારે ઉમટી રહ્યું છે.